સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની મનમાની સામે આવી રહી છે. મંડપની આડમાં રોડ પર ગેરકાયદે દિવાલ બનાવી દીધી. મનપાની પરવાનગી વગર જ ઉભી કરી દેવામાં આવી દિવાલ. સમાજ માટે પાર્કિંગ બનાવી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દિવાલવાળી જગ્યાએ શાંતિકુંજ બનાવવાની માંગ તંત્રએ નકારી હતી. કોટ્સફિલ્ડ રોડ પર શાંતિકુંજ બનાવવા માટે ધારાસભ્યએ માંગ કરી હતી. તો સુરતના ધારાસભ્યની મનમાનીના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. શાંતિકુંજ બનાવવા માટે ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી હતી. તો ધારાસભ્ય અરવિંદ રાણાએ મનમાની કરી છે. પરવાનગી વગર જ દિવાલ ચણાવી દેવામાં આવી છે. મંડપની આડમાં રોડ પર ગેરકાયદે દિવાલ બનાવી દેવામાં આવી. મનપાએ પરવાનગી નહોતી આપી અને પરવાનગી વગર જ દિવાલ બનાવી દેવાય છે. સમાજ માટે પાર્કિંગ બનાવી રહ્યાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. શાંતિકુંજ બનાવવા માટે જે જગ્યા માંગવામાં આવી હતી તંત્રએ તેને નકારી દીધી હતી. શાંતિકુંજ બનાવવા માટે જે જગ્યા માંગવામાં આવી હતી ત્યાં જ મંડપની આડમાં દિવાલ બનાવી દેવામાં આવી છે. આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો સુરતના છે આ દ્રશ્યો. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ મનમાની કરી છે. મંડપની આડમાં દિવાલ ચણાવી દેવામાં આવી છે. સમાજ માટે પાર્કિંગ બનાવી રહ્યાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. શૈલેષ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે સુરતથી, વિગતો પ્રાપ્ત કરીશું. શૈલેષ, સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની મનમાનીના દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે. મંડપની આડમાં દિવાલ ચણાવી દેવામાં આવી છે. સમગ્ર મામલો સૌથી પહેલા જાણવા માંગીશું. સુરતનો જે તળ સુરત છે એનો ગુલવાડ વિસ્તાર છે. એ ગુલવાડ વિસ્તાર હું અત્યારે બતાવી રહ્યો છું. આ અહીંયા શાકભાજી માર્કેટ રોડની ઉપર જ ભરાય છે, વર્ષોથી ભરાય છે. અને તેનો એક ખૂણો આ પણ છે કે જ્યાં અત્યારે હાલમાં દિવાલના મુદ્દે વિવાદ થઈ રહ્યો છે. અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી થતી હોવાને કારણે અહીંયા જે છે એ એક અહીંયા જ દિવાલ ચણી દેવામાં આવી હતી. આ જગ્યાએ શાંતિકુંજ બનાવવા માટે અગાઉ ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ રજૂઆતો કરી હતી, પરંતુ એ રજૂઆતો કોર્પોરેશને નકારી કાઢી હતી. બીજી તરફ અહીંયા ગંદકી દૂર કરવાનું કોઈ યોગ્ય પ્રયોજન થતું નહોતું અને તેને પગલે જ અહીંયા સમાજની વાડી પણ છે જ અને એને માટેનું પાર્કિંગ બનાવી દેવામાં આવે. જો તો પાર્કિંગ બનાવી દેવાથી અહીંયાની ગંદકી દૂર થશે તેવું એક તેમનું માનવું હતું અને તેમને લઈને તેમણે અત્યારે આ દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. સૌથી મહત્વનું છે કે આ સૌથી મોટો વિવાદ જે ઊભો થયો છે એમાં કંઈક ને કંઈક સુરત મહાનગરપાલિકા અને અહીંયાના સ્થાનિક લોકોની વચ્ચેનો વિવાદ છે. અહીંયા ગંદકી દૂર કરવાની જે જવાબદારી છે, સાફ સફાઈની જવાબદારી છે, એ યોગ્ય રીતે કોર્પોરેશન નિભાવતું નથી. ને બીજી તરફ અહીંયા જે સમાજ તરફથી જે દિવાલ બનાવવામાં આવી છે તેનો કોર્પોરેશને પણ વિરોધ કર્યો છે. અલબત્ત સુરત મહાનગરપાલિકાની આમાં કોઈ પરવાનગી લેવામાં આવી નથી અને પરવાનગી વગર જ આ પાર્કિંગની જે કામગીરી છે શરૂ કરવામાં આવી, એ મુદ્દે જ વિવાદ થયો છે. હવે આવતીકાલે કોર્પોરેશન શું પગલાં ભરે છે એ જોવું જોઈએ. બિલકુલ, ધન્યવાદ શૈલેષ તમામ જાણકારી માટે. તો સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની મનમાની સામે આવી રહી છે. રજૂઆત કરવામાં આવી હતી શાંતિકુંજ બનાવવા માટે, પરંતુ મનપા દ્વારા તે રજૂઆત નકારી દેવામાં આવી હતી. હવે પાલિકા તંત્રની મંજૂરી વગર જ ત્યાં દિવાલ ઊભી કરી દેવામાં આવી છે. સમાજ માટે પાર્કિંગ બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ધારાસભ્ય દ્વારા, પરંતુ તંત્ર દ્વારા જ્યારે મંજૂરી નથી આપવામાં આવી, મનપાએ રજૂઆત નકારી દીધી છે. તો મંજૂરી વગર અને કેવી રીતે પોતાની મનમાની આ ધારાસભ્ય કરી શકે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. મંડપની આડમાં જ રોડ પર જ ગેરકાયદે દિવાલ ઊભી કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સમાજ માટે તેઓ પાર્કિંગ બનાવી રહ્યા છે, પરંતુ જાહેર રસ્તા પર આ રીતે પાર્કિંગની દિવાલ વગર મંજૂરીએ ઊભી કરી દેવાતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. કોટ્સફિલ્ડ રોડ પર શાંતિકુંજ બનાવવા માટે ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી હતી.